છે ન્યૂઝમાં આપની સાથે હું છું મિલી. અત્યારે હાલ જ્યારે આપણે દિવ્ય દરબારમાં આવ્યા છે, બાબા બાગેશ્વરનો આજે દિવ્ય દરબાર અહીં વડવા ખાતે યોજાયો છે, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે માનવાનું છે કે અહીં જે લોકો આવ્યા છે, વીઆઈપી લોકો પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત લેવા માટે, ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક જોવા માટે તેઓ અહીં આવ્યા છે. લાખોની ભીડ અહીં જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જે લોકો છે તે ભજનમાં અત્યારે હાલ મગ્ન જોવા મળી રહ્યા છે. મહત્વનું અહીં એ છે કે લોકો બે બે દિવસથી અહીંયા આવી અને રાહ જોઈને બેઠા છે. બે દિવસ સુધી તેઓ રાહ જોઈને બેઠા હતા અને તેઓ આજે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની સભા અહીંયા દિવ્ય દરબાર યોજાયો છે, ત્યારે દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની તેઓ ઝલક મેળવશે, જેના કારણે લોકો અહીં ભાવુક થતા પણ નજરે પડી રહ્યા છે. ક્યાંક લોકો ભાવુક થઈ અને કોઈકની આંખમાંથી આંસુ પણ સરી રહ્યા છે ને કોઈક ખુશીમાં નાચ ગાન કરતા લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે. ભક્તોની અવર જવર અહીં ચાલુ જ છે. સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, ખૂબ જ સારો સ્ટેજ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. એલઈડી લાઇટોનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જે પબ્લિક છે, જે દિવ્ય દરબારના દર્શન કરવા માટે આવ્યું છે, બાગેશ્વર સરકારના દર્શન કરવા માટે આવ્યું છે, તે જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્યાંક આ લોકો એટલા ભાવુક થઈ ગયા છે કે ક્યાંક ભાવુક થઈ અને કોઈની આંખમાંથી આંસુ પણ સરી રહ્યા છે, અને સાથે જ કોઈક ભાવુક થઈ અને નાચતું પણ નજરે પડી રહ્યું છે. અત્યારે હાલ આપણે જે જગ્યાએ મોજૂદ છીએ તે વીઆઈપી લોકો માટે આટલી જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ પાછળ જે પબ્લિક છે તે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક છે, અને જે પબ્લિક છે તેમનો ઉત્સાહ કેમેરામાં જોવા મળી જ રહ્યો છે. ત્યારે જે લોકો છે તેમનામાં અનેરો ઉત્સાહ છે, લોકો ગાંડા થઈ અને નાચગાન કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ જ્યારે બાગેશ્વર બાબા જ્યાં જો પહોંચ્યા નથી, 5 વાગે સભાની શરૂઆત થવાની હતી, પરંતુ અત્યારે હાલ સભાની શરૂઆત થઈ નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી ટૂંક જ સમયમાં અહીં આવી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની ઝલક મેળવવા માટે આ લોકો આતુર છે અને રાહ જોઈને અહીંયા બેઠા છે. ભજન અત્યારે હાલ અહીં ચાલી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી અહીં ભજન ગાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભજન ગાન માટે લોકો જે છે તેમનો ઉત્સાહ વધારવા માટે અહીં ભજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત અહીં ખૂબ જ સારું જોવા મળી રહ્યો છે. વટવામાં જે જગ્યા ફાળવવામાં આવી છે, જે મેદાન હતું મેદાનમાં નહીં પરંતુ રોડ પર આ લોકો દ્વારા કાર્પેટ પાથરી અને સગવડ ઊભી કરવામાં આવી છે. પંડિત શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ દ્વારા દિવ્ય દરબાર અહીં જે આજે થવાનો છે તેને લઈને લોકોમાં ઉત્સાહ અનેરો છે. ત્યારે તેઓ ટૂંક જ સમયમાં અહીં આવી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોનો જે ઉત્સાહ છે તેને લઈને અહીંયા જે લોકો છે તેમની આંખોમાંથી ક્યાંક ને ક્યાંક આંસુ સરી રહ્યા છે. માસી છે, તેમની સાથે આપણે વાત કરીશું. શું નામ છે? અરે ઉનકો ઇંતજાર કર રહે હૈ આને કે સાથ દર્શન કરને કા. મેં બાર લગુંગા હમારે બસ દિલ મેં બસ જાને ઉનકો પૂજા કરેંગે. અરે બીજા પણ ઘણા લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું. જે છે તેમની સાથે આપણે વાત કરીશું. જય શ્રી રામ, જય શ્રી રામ. અમદાવાદ સે હે 8 વાગે કે સુબહ સે. હા આપ કબ સે બેઠ. જય શ્રી રામ. ત્યારે
જે લોકો છે તેમને જય શ્રી રામના નારા લગાવાઈ રહ્યા છે અહીંયા, અને લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે એ લોકોમાં. ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક માટે અહીં સવારના બેઠા છે. સવારના 8 વાગ્યાથી તેઓ અહીં બેઠા છે. જે લોકો છે તે ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. દૂર દૂર સુધી જ્યાં સુધી નજર જાય છે ત્યાં જે ભજન વાગી રહ્યું છે તેમાં લોકો મગ્ન જોવા મળી રહ્યા છે. જે ઘણા ભક્તો એવા છે કે જે ડાન્સ કરતા અહીં નજર પડી રહ્યા છે અને ભજનમાં લોકો એટલા લીન થઈ ગયા છે કે લોકોને અત્યારે હાલ નાચી રહ્યા છે ઊભા થઈને. અને જે જનતા છે તે ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક માટે અહીં સવારથી ઊભી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આજે અહીં વટવા ખાતે સમાપન થયું છે. ત્યારે જે ભક્તો છે તો તેમની ભક્તોની આંખોમાં ક્યાંક આંસુ હતા તો ક્યાંક અપાર શ્રદ્ધા સાથે તેઓ એક આસ સાથે ઘરે પરત છે. ત્યારે આવનારા સમયમાં પણ દિવ્ય દરબાર કઈ જગ્યાએ યોજાશે અને ત્યાં પણ ભક્તોની ભીડ આવી જ રીતે ઉમટશે તેવી આશા સાથે આજનો આ વિડીયો અમે અહીં જ અંત લાવીએ છીએ. કેમેરામેન હનીફ સિંધીની સાથે મિલી પટેલ, NGN ન્યૂઝ, અમદાવાદ.